ચાલો તો મારા વાલા વિદ્યાર્થીઓ આવી ગયા છે મારા ડિયર સ્ટુડન્ટ આવી ગયા છે મારા જેટલા પણ વાહલા વિદ્યાર્થીઓ આવી ગયા છે એ ફટાફટ લાઈક કરી દો લાઈક દ્વારા હાજરી પૂરી દો હિટ લાઈક બટન એન્ડ ઓલસો હિટ સબસ્ક્રાઈબ બટન સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ઓકે આવો પોરબંદરમાં હા ચોક્કસ એક દિવસ ચોક્કસ આવવાનું થશે પોરબંદરમાં પણ બસ રાહ જોવો

કેવી ચાલે છે પરીક્ષાની તૈયારી અને કેટલાક વિદ્યાર્થીઓને તો એક્ઝામ ચાલુ પણ થઈ ગઈ હશે હા હા ચાર ચાર થી કોઈને ચાર ચાર થી ચાલુ થવાની હતી કોઈને પાંચ ચાર થી કોઈને આઠ ચાર થી તો કોઈને અગિયાર ચાર થી શરૂ થવાની છે બિચારા ચાલો જેને પણ શરૂ થવાની છે ચાલુ કરી દઈએ હવે આપણે ખાઈ લો હા બસ લેક્ચર પતાવીને ખાઈ લેશું જમી લેશું મસ્ત રીતે પેટ પૂજા કરી લેશું પણ લેક્ચર લઈ લઈએ પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્લીઝ મેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ધોરણ નવ ની એક આપણી વિદ્યાકુલની ચેનલ છે એમાં થિયરી નો એક લેક્ચર મૂકેલો છે એકવાર તમે સર્ચ કરશો એટલે તમને મળી જાશે ઓકે મેમ હું આવી ગઈ છું તમને કેમ છો મજામાં હા બસ હું મજામાં છું હમણાં જ આપણી મુલાકાત થઈ હતી જોરદાર તૈયારી ચાલી રહી છે બસ એવી જ તૈયારી કરવાની છે જોરદાર શાનદાર ધમાકેદાર મજા

હમ હમ પોતે તો કેમ જાણે કઈ મહેનત જ ના કરી હોય એવી રીતે એવી રીતે કહે છે પોતે જાણે કઈ મહેનત ના કરી હોય ને એ રીતે કહે છે જય શ્રી રામ જય શ્રી રામ ચાલો ફટાફટ લાઈક કરી દો જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે બસો અત્યારે લાઈવ છે અને લાઈક એકસો બાવન જ છે ફટાફટ યાર

હવે જે નથી આવડતું એ કમ્પ્લીટ કરતા જાવ ત્યારે પંચોતેર માર્ક્સ આવે હવે પંચોતેર માર્ક્સ કેવી રીતે આવે બસ આ એમનો જવાબ છે અને પછી તૈયારી કેવી રીતે કરવી તો ધીરે ધીરે એક 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 ગ્રામરના ટોપિક લેતા જાવ સમજતા જાવ પેરેગ્રાફ બેઝ કરતા જાવ અને સોલ્વ કરતા જાવ સમજતા જાવ બરાબર ટેક્સ બુક છે તમારું ગ્રામર છે રાઇટિંગ સેક્શન છે અનસીન ડેટા છે સપ્લિમેન્ટરી રીડર છે આ બધું સ્ટેપ બાય સ્ટેપ કરતા જાવ ઠીક છે

ભવિષ્યવાણી પાર્ટ વન જતો રહ્યો પાર્ટ ટુ છે આજે એમાં આપણે આખું પેપર જોવાના છીએ મતલબ કે વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી અને વિભાગ એ આ પાંચે પાંચ વિભાગ આપણે જોવાના છીએ જ્યાં જ્યાં તમને એમ થાય કે ચલો સ્ક્રીનશોટ લઈ લઈએ તો સ્ક્રીનશોટ લઈ લેજો રાહ નહીં જોતા કે મેમ કે ત્યારે આપણે સ્ક્રીનશોટ લઈએ હે ને ઈમેલ શીખવાડજો રાઇટિંગ સેક્શન એક સેશન લીધેલો છે બેટા એકવાર એમને જોઈ લેજો ઈમેલની ની ફોર્મેટ મેં એમાં શીખવાડેલી છે ઠીક છે પછી શું હતું એ વચાણું નથી લાકડીયા આવો બધા ત્યારે અરે બાપરે તમે તો બહુ દૂર બોલાવી લીધા છે ચાલો તો શરૂઆત કરી દઈએ હવે આપણે

કરીને તમે તમારી એક્ઝામ ને સ્કોર કરી શકો પણ તમારે આ માહિતી ને બાકીના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની છે ઠીક છે ચાલો તો શરૂઆત કરીએ પહેલો પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફ રેશમા સ્વદર મતલબ કે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય આ ચેપ્ટર છે વેરી બ્યુટીફુલ ચેપ્ટર મારું ફેવરિટ છે અને તમારું પણ ફેવરિટ હશે આકાશમાંથી આવ્યું પક્ષી આકાશ સે ગિરા પેડ પે લટકા કે ખજૂર પે લટકા હા તો એના જેવું છે ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન શું છે વોટ ડીડ રેશમા સ્મધર મેક અ ફોર ધ ડગ આ મે આગળ પહેલા સમજાવી દીધું હોય વિદ્યાકુલના સ્ટુડન્ટ હશે તો એમને સારી રીતે યાદ હશે એમણે તો બસ ફટાફટ ફટાફટ નજર ફેરવવાની છે અને સ્ક્રીનશોટ લેવાનો છે એટલે ભાઈ સોલ થઈ જશે એમનું ચાલો જોઈએ હવે આપણે મેડમ મને ઇંગ્લિશ નહીં આવડતું તો બેટા ઇંગ્લિશ શીખવું પડશે

કારણ કે અહીંયા તમને ડીડ આપેલું છે તો જ્યારે તમે એને સાદા સેન્ટેન્સમાં કન્વર્ટ કરો છો ત્યારે તેનું વી ટુ નું ફોર્મ થઈ જાય છે બે એવા ટેન્સ છે એક તો સાદો વર્તમાનકાળ અને બીજું છે સાદો ભૂતકાળ સાદા વર્તમાનકાળમાં જો તમને ડઝ આપેલું હોય આન્સર દેતી વખતે વી ફાઈ થઈ જાય સાદા ભૂતકાળમાં જો તમને ડીડ આપેલું હોય આન્સર દેતી વખતે તેનું વી ટુ નું ફોર્મ થઈ જાય અને નોટ કરજો અને લખી રાખજો તો રેશમા મધર મેડ

શ્યાલો મેમ એક વાત કહું ખોટું ના લગાડતા ખોટું લાગે એવી વાત હશે તો ખોટું લાગી જશે જે આ કહી દેવી સાથે મનમાં રાખવી એને કરતા તો કહી દેવું સારું ખાલી ખોટું શું કામને દેખાડો કરવો કે ના મને ખોટું ન લાગે આ અંતે ફલાણું પૂછું ઢિગણો ના ખોટી લાગે એવી વાત હશે તો ડેફિનેટલી ખોટી લાગશે અને એવી વાત નહીં હોય તો ખોટી નહીં લાગે દિલ પણ નહીં લાગે ટ્રાય કરી જો એકવાર ઠીક છે ચાલો નેક્સ્ટ છે ના પછી વોટ હેપન વેન ધ બર્ડ આ એટ ધ ફૂડ જ્યારે પક્ષીઓ ખોરાક ખાય ત્યારે શું થાય છે મતલબ કે શું થાય છે તો એની આંખ જે છે એ ચમકવા લાગે છે અને સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ તેની પાંખોને એ ફડફડાવવાની શરૂઆત કરે છે તો અહીંયાથી લખવાની શરૂઆત કરો વેન ધ બર્ડ એટ ફૂડ હિઝ આઈઝ બ્રાઇટન એન્ડ હિઝ સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ તણ તેની પાંખો ફડફડાવવાની શરૂઆત કરી આખો ચેપ્ટર જેમને યાદ હશે જેમને મસ્ત રીતે સમજ્યું હશે એમને તો મજા આવી ગઈ અને આના પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમારે એટલા બધા ટફ નથી પૂછાતા કે તમને આવડે નહીં મોટા ભાગના ક્વેશ્ચન ના આન્સર પેરેગ્રાફ માં બેઠા આપ્યા હોય યાર ઇંગ્લિશ સબ્જેક્ટ જે આમ આમ તમે એમ કહેતા કે મને અંગ્રેજી નથી આવડતું અંગ્રેજી નથી આવડતું યાર સ્ટાર્ટિંગ માં થોડીક મહેનત કરવી પડે સ્ટાર્ટિંગ માં થોડીક સ્ટ્રગલ કરવી પડે આમનન થોડીક ને કે મેથી પાક મળતા હશે આ સોરી આમનન થોડા લાડવા મળતા હશે પાછળ થોડીક આમ પરિશ્રમ કરવો પડે સમજાય છે ચાલો નેક્સ્ટ આગળ જોઈએ એના પછીનો પેરેગ્રાફ ત્યાર પછીનો પેરેગ્રાફ તમને યુનિટ 10 નો આપેલો છે કે જેમાં માણસોની વાત કરેલી છે અને કેટલાક બધા મતલબ કે આપણે જે વાયલન્સ કરીએ છીએ એ વાય ને સ્ટોપ કરવા વિશે વાત કરેલી છે ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ મસ્ટ મેન డు માણસે શું કરવું જોઈએ તો બેઠો એનો ક્વેશ્ચન છે મસ્ટ મળી તો પછી તમને મતલબ કે માણસે શું કરવું જોઈએ આન્સર તમને અહીંયા છે કે આ છે પહેલી જ લાઈનમાં છે મે રાઈટ પહેલી જ લાઈનમાં છે ચાલો જોઈએ આપણે મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ આ તમારા પહેલા સવાલનો જવાબ બીજો સવાલ હાઉ કેન વી મેક ધ વર્લ્ડ લેસ વાયલન્ટ કેવી રીતે આપણે આખા વિશ્વને ઓછું હિંસક બનાવી શકીએ છીએ તો ઈફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ ટ્રીઝ ઓર અધર આસ્પેક્ટ ઓફ નેચર અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયલન્ટ આપણું જે વિશ્વ છે કેવું બને છે ઓછું હિંસક બને છે તો ભાઈ આ એક સ્ટેપ છે એમાંનો ઠીક છે ચાલો ક્લિયર થયો તો આ મારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે આમાં કઈ અઘરું છે હાલો કઈ અઘરું છે વાત એ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે આપણે ન કરી શકીએ કાલે મારી એક સ્ટુડન્ટ સાથે વાત થઈ હતી કરીને છે અત્યારે ટ્વેલ્થ સાયન્સમાં છે દસમા ધોરણમાં ભણતી હતી વિદ્યાકુલમાં ત્યારબાદ અગિયાર સાયન્સમાં પછી આપણી પાસે એવું કોઈ હતું ને એટલા માટે એ આપણી સાથે જોડાયા ન હતા બાર સાયન્સમાં એ વિચારે છે કે ઇંગ્લિશ માટે ખાલી જોઈન કરે એટલે એ મૈત્રી જે છે એ મૈત્રી એ ઇંગ્લિશમાં અઠ્ઠાણું માર્ક્સ લાવીએ છે એ મૈત્રી એ અઠ્ઠાણું માર્ક્સ લાવીને આખા ક્લાસનો રેકોર્ડ બ્રેક કર્યો છે એટલે એ મૈત્રી એ કીધું કે ભાઈ જો હું અઠ્ઠાણું માર્ક ને ક્રેક કરી શકું તો બારમા ધોરણમાં સાયન્સમાં ડેફિનેટલી હું અઠ્ઠાણું અપ તો લાવી જ શકવાની એટલે એ વાત તો સાચી જ છે કે ભાઈ કોઈ વસ્તુ એવી નથી હોતી ઇમ્પોસિબલ એક ઓડિયો મોકલો છે તો તમે જોઈ લેશો ને પ્લીઝ ઓડિયો માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ આવશે ચાલો તો હવે આપણે જોઈએ આગળ એના પછીનું આગળ જોઈએ જીગ્નેશ વાળું મતલબ કે યાર તમારું ટ્યુનસ ઓ ટીન વાળું આ ચેપ્ટર છે જેમાંનો પહેલો ક્વેશ્ચન છે વોટ ડઝ જીગ્નેશ ફીલ જીગ્નેશ કેવું અનુભવે છે તો જીગ્નેશ ને એવું લાગે છે કે એ પોતાનો સમય બગાડી રહ્યો છે જો અહીંયા મેં સ્ટેપ સાથે સમજાવ્યું હતું કે ક્યાં કેવા ચેન્જીસ કરવા સવાલની શરૂઆત અહીંયાથી થાય જીગ્નેશ ફીલ્સ ધેટ હી વેસ્ટ હિઝ ટાઈમ

એટલે કદાચ એકાદાનું નામ એ રહી જાય તો પાછા ઈ કે ફરિયાદ કરે એના માટે વિદ્યાકુલના ક્લાસ છે ને ત્યાં આપણી પાસે પિસ્તાલીસ મિનિટ હોય દરરોજ આપણા સેશન આવે એટલા માટે ત્યાં આપણી પાસે સમય છે તમને એવું લાગે તો યાર તમે ત્યાં જોઈન થઈ જાઓ આપણે ખરેખર કનેક્ટ થઈ જઈશું ત્યાં બરાબર ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ નોમિનેટેડ વાવ તમારી જોઈએ રાણી અને કોના દ્વારા એવું તમને સવાલ પૂછ્યો છે અ નું ગુજરાતી આવડ્યો એટલે ભાઈ બાપુ મોજે મોજ જલસો પાણીને મોજ બીજું કઈ નહીં પણ એના માટે ગુજરાતી આવડવું જરૂરી છે ભલે કાચું કાચું પણ થોડું ઘણું ગુજરાતી જો આવડતું હશે ને બેટા તો તારા મતલબ કે આ સવાલના જવાબ દેવા ઈઝી પડશે બાકી તો તુકા મારવાના છે જ તેને કે નોમિનેટેડ વર્ડ શોધવાનો ઓકે અહીંયા મળી ગયો મતલબ કે જવાબની શરૂઆત અહીંયાથી થાતી હશે બે ત્રણ શબ્દ સેન્ટેન્સમાં મેચ કરવાના મેચ થતા હોય તે આન્સર આવી જાય છે અને એ અહીંયા મેચ થાય છે ચાલો લખવાની શરૂઆત કરીએ અને જ્યાં ફૂલ સ્ટોપ આવતું હોય ત્યાં ફૂલ સ્ટોપ કરી દઈએ બટ બાય વોમ પણ કીધેલું છે તો તમારે લખવું પડશે બાય એ એસ આઈ આ હતન એડ કરવું પડશે સમજાય છે બાકી તુક્કાબાજી તો છે જ રાઈટ હા નહી મળી તો બાજી છે જ તેન રીકનેક્ટ થાય છે એટલે થોડુંક ઇસ્યુ આવે છે હમણાં થઈ જશે થઈ જશે હા થઈ જશે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ બાય વોઝ ટીમ વર્ક ગેટ રેકોગ્નાઇઝેશન ફ્રોમ યુનેસ્કો મળી ગયો બસ તમારે લખવામાં થોડી સમજદારી રાખવાની છે લખવામાં થોડી ઘણી સમજદારી હશે એટલે તમારી જીત ઓકે ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ એના પછી આગળ જઈએ એ પહેલા વાહલા વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી સાંભળ્યું હશે ધોરણ દસ અને ધોરણ બારમાં એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ બેઝ એમને સ્કોલરશિપ મળતી હોય છે પણ તમારી પાસે અત્યારે ધોરણ નવ અને ધોરણ અગિયાર માટે પણ વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે મોકો લઈને આવી છે તો

ડિસ્ક્રાઇબ ધ ન્યુ ગોટ ન્યુ ગોટ ને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે ધીસ ન્યુ વન વોઝ પ્રીટી તો અહીંયા તમને કીધું કે ભાઈ આ જે છે એ કેવી છે ભાઈ સુંદર છે વાઇટ એઝ અ સ્નો હેડ ટુ લિટલ હોન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ આ ચાંદની નું વર્ણન છે કે આ જે ન્યુ ગોટ આવી છે એ ન્યુ ગોટ પોતે દેખાવામાં કેવી છે તો ભાઈ આવું કઈક છે દેખાવમાં ઓકે આર્ય શું આવે છે શું

ભાઈ અબુખાન જે છે આ ગોટને શું કહીને બોલાવશે તો ચાંદની કહીને બોલાવશે એમની જે પહેલી બકરી હતી એ બકરીનું નામ કલુવા કલુવાહલ કલુવા હતું હવે જે નવી બકરી લઈને આવ્યા છે એમનું નામ એમણે શું પાડ્યું હતું ચાંદ નહીં પાડ્યું હતું આ સેન્ટેન્સ પણ યાદ રાખજો જો કે તમારે ટ્રુ ટ્રૂફોલ્સ આવતા નથી એટલે ક્યાં ઉપાધી તમારે માથા પણ મે બી વાર આવું કંઈક આવી જાય તો તમે એમને સોલ્વ કરી શકો હે ને ચાલો

ટેકરી ઉપાડીને આવી ગયા કે ભાઈ આમાં તો બધું ચમકતું છે હનુમાનજી તો કહ્યું હતું કે જે ચમકતી જડીબુટી હોય એ ચમકતી જડીબુટી લેતા આવજો પણ હનુમાનજી જ્યારે ત્યાં હિમાલયની ટેકરીએ ગયા ત્યારે તેને બધું ચમકતું હોય એવું લાગતું હતું એટલે એણે આખી ટેકરી ઉપાડી લીધી કે ભાઈ આખી ટેકરી આપણે ઉપાડી લઈએ ઓકે મેમ તમે જે મોસ્ટ આઈએમપી આપ્યા હતા તેમાંથી 72 માર્ક્સ નું પૂછાયું જોયું એને એનાલિસિસ એ કરી નાખ્યું મારા કરતા તો વધારે એનાલિસિસ એણે કરી નાખ્યું વાહ થેન્ક યુ સો મચ તમે એનાલિસિસ કર્યું ગ્રેટ ચાલો કેમ લાવવા મહેનત કરીને પ્રેક્ટિસ કરીને હેમાંગ બેટા સૌથી પહેલા તો તમારે વધારે માર્ક્સ લેવાના છે ને તો પૂછવાનું બંધ કરો અને તૈયારી કરવાની શરૂઆત કરો અમે પણ હવે સલાહ દેવાનું બંધ કરી દીધું હવે તમને તૈયારી કરાવવાનું શરૂ કર્યું છે તો હવે તું પણ એવું કરને પૂછવાનું બંધ કર અને તૈયારી કરવાની શરૂઆત કરી દે પાસ તો શું તું સ્કોરી કરી શકે

તમારી પાસે જે મટીરીયલ હોય એ મટીરીયલ ઉપાડી લો અને એ મટીરીયલમાંથી સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો કારણ કે આમાં કોઈ આઈએમપી સ્ટાન્ઝા ન હોય કે ભઈ એકાદી બે મેડમ આઈએમપી સ્ટાન્ઝા આપશે અને હોય એને પ્રિપેર કરી નાખો અચ્છા રટલિયા ભેર ઉસે દિમાગ મે મીઠાલિયા ઓર વો આ જાયગા છબ જાયગા પેપર મે એસા કુછ નહીં હોગા યહા પે આપકો કોઈ ભી સ્ટાન્ઝા થા તો કોઈ પણ સવાલ પૂછે એ સવાલ નો જવાબ તમે સ્ટાન્ઝામાંથી શોધીને લખ લખી શકતા હોવા જોઈએ એસએસ

ઇન્સ્ટાગ્રામમાં કનેક્ટ થાશો ખાસ કરીને યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરશો એટલે નોટિફિકેશન તમારા સુધી પહોંચી જશે ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ પછી મેકિંગફુલ સેન્ટેન્સ આજે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કંઈક તમને બે શબ્દ આપેલા હોય અથવા તો ત્રણ શબ્દ આપેલા હોય એ બે શબ્દનો યુઝ કરીને તમારે એક અર્થવાળું સેન્ટેન્સ બનાવવાનું હોય છે કે જેનું કંઈક મિનિંગ હોય નાના હતા ત્યારે પાંચમા ધોરણમાં ગુજરાતીમાં આપણને એક ક્વેશ્ચન આપતા અને કહેતા કે ઉદાહરણ પ્રમાણે કરો અને એ ઉદાહરણમાં કેવું હોય એક શબ્દ આપેલો હોય એ શબ્દનો વાક્યમાં ઉપયોગ કર્યો હોય વાક્ય બનાવેલું હોય ગુજરાતીમાં કરતા હતા હવે તમારે એને નવમાં ધોરણમાં ઇંગ્લિશમાં કરવાનું છે ઇટ

મેમ તમે 9th માં મેરેથોન ના કરાવવા કરાવી ઇંગ્લિશ ની મેરેથોન રામબાણ આવી ગયું રામબાણ મેરેથોન ની જગ્યાએ રામબાણ આવી ગયું છે અને મેમ એક્ટિવ પેસિવ નો એક્ઝામ્પલ જોઈતું હોય ત્યારે મસ્ત મસ્ત દો સોંગ સોંગ સંભળાવ એમ ઈનો હમજાણ મને ઈ ઈ કમેન્ટ નું હમજાણી જરાક એનું હમજાણી ની બાર મેન છે મેમ તમે મારા મેસેજ જ વાંચતા નથી હું મેસેજ વાંચું કે ભણી લેતા હોય તો જયારે ભણાવું ત્યારે મતલબ કે જયારે કમેન્ટ વાંચતી હોય ત્યારે મેસેજ કરતા હોય ડાયા થતા ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ સ્ક્રીનશોટ લેતા જાઉં નેક્સ્ટ એના પછી પણ સેટ ઓફ ધર્સ મેં અહીંયા કેટલાક સિલેક્ટ કરી રાખ્યા છે આમાં કેટલાક મે ભવિષ્યવાણી વન વનમાં પણ કરાવેલા છે ભવિષ્યવાણી વન માં પણ તમને આપેલા છે અને આમાંની કેટલાક જે મને એમ લાગતા હોય કે ભાઈ આ ચેપ્ટરના મહત્વના છે મહત્વના છે તો મેં એને અહીંયા નહીં રાખ્યા હોય એને ચેન્જ નોટ કર્યા હોય સમજાય છે બીજું એક તમે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામમાં યુઝ કરતા દશો કોઈ એમ કહેતા નહીં કે ભાઈ એમ નથી કરતા અને ન કરતા હોય તો વધારે સારું જો તમારી પાસે ઇન્સ્ટા મતલબ કે ઇન્સ્ટાગ્રામમાં તમે ઘણા બધા આઈડીઓને ફોલો કરતા હશો કેમ નહીં એક સારી આઈડીને ફોલો કરી લઈએ કે જે જે આપણી યુથ વિદ્યાકુલ ઓફિશિયલ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી મતલબ કે ફોલો કરી દો ને ક્યાં સબસ્ક્રાઈબ આવે એટલે ભાઈ આ સબસ્ક્રાઈબ તો મોઢામાં બે સી ગયું છે સુતા જાગતા ઉઠતા બેઠા હવે આ બે સી ગયું છે ભાઈ કીધા વગર કરી નાખશો ઠીક છે ત્યારબાદ વોટ્સઅપ ચેનલ કે જેમાં તમને એજ્યુકેશનલ રિલેટેડ દરેકે દરેક અપડેટ મળતી રહેશે ચાહે તમારો સિલેબસ ચેન્જ થાય ચાહે તમારી બ્લુપ્રિન્ટ પ્રિન્ટ ચેન્જ થાય કોઈ પણ ચેન્જીસ છે એ ચેન્જીસ આખા ગામની પહેલા તમને આ વોટ્સઅપ ચેનલમાં મળી જશે આ ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તો કનેક્ટ થવાનું ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલમાં પણ મળી જશે પછી ત્યારબાદ યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા કેટલાક નવા મટીરીયલ તમારા માટે ટૂંક સમયમાં આવી રહ્યા છે એ પણ બેસ્ટ પ્રેક્ટિસ તમે એમાંથી કરી શકશો તો સરળ ભાષામાં છે નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર છે લિમિટેડ બુક છે અત્યારે જ રજીસ્ટર કરો ફ્રીમાં છે પછી જ્યારે બુક આવી જશે અને તમને ફોન કરે ત્યારે તમારે પેમેન્ટ કરવાનું રહેશે નેક્સ્ટ તેના પછી આગળ જઈએ વો સેડ ટુ વોમ તો વો સેડ ટુ વર્મા મે તમને કાલે કહ્યું હતું કે ભાઈ આટલા આટલા ચેપ્ટર જે છે ચેપ્ટર સૌથી વધારે આઈએમપી ચેપ્ટર છે મોસ્ટ 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 આઈએમપી ચેપ્ટર છે ઠીક છે નથી આવડતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થિયરી બેઝ હોય છે અને અમે ગ્રામરમાં છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ વોઇઝ ટેન્સ છે એડિટિંગ છે આ બધા છે ને આમ કન્ફ્યુઝ કરે એવા ટોપિક છે એની થિયરી સમજો તોય એ સાલું આવડે નહીં હા સર ટીચર આપણને ભણાવતા હોય તો દિમાગમાં બહુ સારા એવા બેસી જાય એની એ ભણાવતા હોય તો આપણને સહેલું લાગે કે લે આ લે આટલું સહેલું છે પરંતુ જ્યારે જાતે કરવા બેસીએ ને ત્યારે આપણને ખબર પડે અરે બાપરે આ તો માથું ખંજવાળી દે એવું છે થાય એવું પણ શરૂઆતમાં એવું થાય ધીરે ધીરે એવું થાય પછી ધીરે ધીરે તમને આવડી જાય આપણામાં છે ને આમ ધીરજ રાખવાની ક્ષમતા નથી હોતી ધીરજ રાખીને જો આપણે શીખીએ ને

ફોર્મેટ મળી ગઈ હશે એક ફિક્સ ફોર્મેટ મળી ગઈ હશે હું ટ્રાય કરીશ કે એ ફોર્મેટને સૌથી ઇઝી વેમાં તમને આપું સૌથી ઇઝી રીતે હું તમને પ્રોવાઈડ કરું કે જેથી કરીને તમે એ વર્ડ સાંભળો અથવા તો એ સેન્ટેન્સીસ બોલો તો તમને યાદ રહી જાય યાદ રાખવામાં તમારે ઇઝી રહે અથવા તો એને લગતા સેન્ટેન્સ બનાવવામાં ઇઝી રહે ઇઝીલી તમને સમજાઈ જાય એવું કંઈક તમે કહ્યું છે તો આપણે ટ્રાય કરીશું ચોક્કસ ટ્રાય કરીશું ઠીક છે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ ફિલિંગ ધ બ્લેન્ક આ જે છે તમને ટેક્સબુક બેઝ પૂછાશે અને ત્રણ માર્ક્સમાં પૂછાશે કેટલા માર્ક્સમાં પૂછાશે ત્રણ માર્ક્સમાં તમને પૂછાશે અ ખાલી ખાલી જગ્યા જગ્યા એરિયા ઓફ કિલોમીટર્સ તો અહીંયા શું આવશે વાસ્ટ નેચર કે વેરાયટી વાસ્ટ નેચર કે વેરાયટી અ ખાલી જગ્યા એરિયા હલો કમેન્ટમાં હવે આન્સર આપવાનું છે ઓ ઓ ઓ બસ 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 મેમ તમારી હેર સ્ટાઈલ બહુ ગમે છે બોલો એ જોઈ લીધી તે કે કે બીજું કઈ નઈ આપણે હેરસ્ટાઈલ જોઈ લઈએ ચાલો તો હવે આપણે જોઈએ ઈમેલ વાળો જો જેને ભાઈ એમ છે કે ભાઈ ઈમેલ વાળો અ કોઈને ઈમેલ નથી સમજાતો ઈમેલ ની ફોર્મેટ સમજવી છે તો રાઈટિંગ સેક્શન છે એકવાર રાઈટિંગ સેક્શન જોઈ લેજો ઓકે ચાલો જોઈએ હવે આપણે અ ખાલી જગ્યા એરિયા તો વાસ્ટ એરિયા

આઈ એમ ખાલી જગ્યા તો આઈ એમ શું આવશે ડિલાઇટેડ બરાબર ફર્સ્ટ બ્લેન્કમાં શું આન્સર આવશે ડિલાઇટેડ તો આપણે અહીંયા મૂકીએ ડિલાઇટેડ

રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન હવે આ મેં તમને જ્યારે ભવિષ્યવાણી આપણી વન ચાલતી હતી ત્યારે મેં તમને આમના વિશે કહ્યું હતું કે તમારી પાસે ટોટલ ત્રેવીસ ચેપ્ટર છે હવે એ ત્રેવીસ ચેપ્ટર એ ત્રેવીસ રીડને તૈયાર કરવા એના કરતા બીજો મેં ઓપ્શન આપ્યો હતો કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરવામાં માસ્ટર થઈ જાવ હવે એમાં માસ્ટર કઈ રીતે થવાય જ્યારે તમે ચેપ્ટર બેઝ પેરેગ્રાફ ચેપ્ટર ઉપરથી જે પેરેગ્રાફના સવાલના જવાબ દેવાના હોય ને એના પણ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો કારણ કે એમાં જે વોકેબ્યુલરી આવે છે ને એમાંની થોડી ઘણી આની આરે મેચ ખાતી આવે છે એને તમે મસ્ત રીતે સોલ્વ કરી શકો તો ડોલ્ફિનના જે ક્વેશ્ચન હોય ને એ ક્વેશ્ચન ને તમે આરામથી સોલ્વ કરી શકશો તો એ પણ છે અને બીજું તમે એમ કહેતા કે મેમ આઈએમપી રીડ કહો ને તો આઈએમપી રીડ હું તમને આ કહીશ રીડ 1 રીડ 2 રીડ 3 રીડ 4 રીડ 5 7 9

बिल्कुल भी नहीं आपकी एग्जाम नजदीक आ रही है और आपको तैयारी करनी है सॉन्ग नहीं गाने हैं यार क्या पेपर में सॉन्ग लिख के आओगे नहीं ना फिर पची तो फिर चलो आशीर्वाद हमेशा माना तुम्हारी साथ रहे बेटा ठीक से ચાલો જોઈએ હવે તમે જવાબ આપો ને યાર જવાબ આપવાના છે તમારે કમેન્ટ પર કમેન્ટ કમેન્ટ પર કમેન્ટ પણ એ પણ ફાલતું એની કરતા યાર જવાબ આપો તમે ઠીક છે ચાલો નેક્સ્ટ એના પછી આસ્પેક્ટ એટલે આ તો મેં તમને પહેલા કહ્યું એ જ ફીચર બ્લડી હવે લાસ્ટ ટાઈમ આપણે સોલ્વ કર્યું હતું શું આન્સર આવશે વિકેડ ત્યારબાદ કેવિટી તો કેવિટી માટે શું આવશે હોલો કે જેમાં પુલાણ વાળો ભાગ હોય તેને શું કહેવાય હોલો કહેવાશે નેક્સ્ટ એના પછી કન્વર્ઝેશન કન્વર્ઝેશન મતલબ કે વાર્તાલાપ વાતચીત તો એના માટે કન્સન્ટ્રેશન ડાયલોગ કોલિંગ કે પછી ડિગ્રી કયું સિલેક્ટ કરીએ આપણે અહીંયા

ખાસ તમારા માટે તમારે પેપરની તૈયારી કરવી છે મોટા ભાગની શાળા યુથ પેપર 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 બનાવતા હોય છે છે કે જે ઓછા સમયમાં બનાવીને આપે એ પણ એની એરર વિધાઉટ એની મિસ્ટેક અને તમારા માટે છે યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન કે જેમાં તમે લર્નિંગ સેક્શનમાંથી લર્ન કરી શકો છો અને તમને એમાં આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન મળી રહે છે સાથે સાથે તમે ઘણા બધા તમારા સવાલોના જવાબ પણ ત્યાંથી મેળવી શકો છો અત્યારે તમે AI ટૂલ નામ સાંભળ્યું હશે કે આ AI ટૂલ આવ્યું આ AI ટૂલ આવ્યું આ AI ટૂલ આવ્યું તો આ પણ તમારા માટે એક AI એપ્લિકેશન છે કે જે તમારા સિલેબસને લગતા દરેક સવાલોના જવાબ રાખે છે એ પણ વિનામૂલ્યે ઓકે ચાલો નેક્સ્ટ તો અત્યારે ડાઉનલોડ કરો નેક્સ્ટ એના પછી મિલ મિલ એટલે શું થશે ખોરાક થશે બ્લડ મતલબ કે ઝાખો તો એના માટે ફેન્ટ નોટ બ્યુટીફુલ તો એના માટે શું આવશે અગલી ફિક મતલબ કે જે ડુપ્લિકેટ છે તો આના માટે શું આવશે ડુપ્લિકેટ રીકલેક્ટ તો રીકલેક્ટ માટે શું આવશે ગેધર મતલબ કે ભેગું કરવું બરાબર ભેગું કરી દેવાનું આપણે એને

હટ ક્યારે આવે 2 ક્યારે આવે નોટ 2 ક્યારે આવે બસ આ થિયરી સમજી લો એટલે રિપોર્ટેડ સ્પીચ તમારો પાકો બરાબર છે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ વર્બ મતલબ કે ટેન્સ ને લગતા ફેરફાર તો ટેન્સ નું પણ એક ટેબલ આવે છે પ્લીઝ તમને યાદ રાખી લો ટેન્સ નું ટેબલ યાદ હોવું બહુ જરૂરી છે

કે તમારે 9 10 11 12 માં આટલી મહેનત કરો ત્યારે 12th સ્ટાન્ડર્ડ માં ઇંગ્લિશ સબ્જેક્ટ માં તમારો છુટકારો રહેશે એમાં તમને એમ થાશે ભઈ ઇંગ્લિશ સબ્જેક્ટ બિંદાસ બિંદા હો બિંદાસ તું હો કે બિંદાસ યાર બિંદાસ હો જા તું અને તૈયારી કર ઠીક છે મારું નામ પાર્થ છે ઓ વેલકમ પાર્થ બેટા ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી ક્વેશ્ચન સોલ્વ કરીએ દેવમ ખાલી જગ્યા તો અહીંયા તમને रिक्वेस्टेड આપેલું છે તો रिक्वेस्ट આપી હોય તો रिक्वेस्टेड આવે આસ્ક્ડ આવે કે તેડ આવે વિનંતી હોય તો શું આવશે रिक्वेस्टेड આવશે તો આપણે रिक्वेस्टेड લખીએ ગેટ ટુ ટુ ગો देयर एंड हेल्प हिम ગિત ખાલી જગ્યા તો ગીતે કહ્યું ગોડ હેઝ ધોઝ Who have themself તો ગીતે ખાલી કહ્યું છે

ના ના પછી અહીંયા કોણ તમને ભણાવશે દેવા દો ઇન્ડિયન આઈલેન્ડ માં આપણે નહીં જાવ ઓકે ચાલો જો જોઈએ હવે આપણે સોલ્વ કરીએ તો અહીંયા વાઈફ નું હસબન્ડ થઈ ગયું છે લુક એટ યોર સન તો અહીંયા જે સન આપેલું છે એ સન નું શું થઈ જશે ડોટર તો આપણે અહીંયા કરીએ ડોટર લુક એટ યોર ડોટર హి ઇઝ સો લેઝી તો હી ની જગ્યાએ શું આવશે સી આવશે शी ઇઝ સો લેઝી ત્યારબાદ અહીંયા પાછું તમને હી આપેલું છે તો એ હી માટે શું કરીશું ફરીથી આપણે અહીંયા શી કરીશું શી ઓનલી લાઈક્સ ટુ પ્લે વિથ ધ બોયઝ અહીંયા તમને બોયઝ આપેલું છે તો એ બોયઝ નું આપણે શું કરીએ અહીંયા ગર્લ્સ કરીએ ચાલો કરેક્ટ કોઈ લખવાનું બાકી રહી ગયું હોય આમ તેમ હોય તો કમેન્ટ કરી દેજો કે મેમ આ તો રહી ગયું હાને ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી

સાચું તમારા ભલા માટે કહું છું આ એપ્લિકેશન ખરેખર તમારા માટે ગ્રેટ છે ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર ધોરણ બાર અગિયાર બાર કોમર્સ અને ધોરણ નવ દસ માટે ગુજરાતી મીડિયમ ના સ્ટુડન્ટ માટે ખાસ યાર ઓકે વિઝિટ લઈ લેજો બાકી ભવિષ્યવાણી વિશે તો ખબર જ છે ત્યારબાદ નેક્સ્ટ જે સેકન્ડ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ પીસીઓએસ નો પેરેગ્રાફ છે ચાલો સોલ્વ કરીએ આમાં ભાઈ આમાં શું કરવાનું છે આને આમ લઈ જવાનું છે આને આમ લઈ જવાનું છે આને આમ લઈ જવાનું છે અને આને આમ લઈ જવાનું પણ આને કોને સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ના સ્થાને ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને કરતા માં અથવા જે ચેન્જીસ થતા હોય ચેન્જીસ કરવાના કર્મ માં જે ચેન્જીસ થતા હોય એ ચેન્જીસ કરવાના ટેન્સ માં જે ચેન્જીસ થતા હોય એ ચેન્જીસ કરવાના તો બે ટેબલ આવે નંબર 1 કર્તા અને કર્મ ને લગતું ટેબલ નંબર 2 ટેન્સ ને લગતું ટેબલ આ બે ટેબલ કરી લીધા વાક્ય રચના સમજી લીધી બાય બાય બે માર્ક્સ આપડા ચાલો જોઈએ હવે આપણે

તો મેની ટ્રોફી હવે કાળ પ્રમાણે કાળ ભૂતકાળ છે એટલા માટે વોઝ વર માંથી વર મુકેશ વેની ટ્રોફી બહુ વચન છે જો એક વચન હોત તો વોઝ મુકે

હિનું શું થઈ જશે હિમ થઈ જશે જ્યારે કરતા તરીકે તમને હિ આપેલું હોય અને એને કર્બના સ્થાન ઉપર લઈ જાવ ત્યારે હિનું શું થઈ જાય હિમ થઈ જાય ધેટ્સ ઈટ ટેક અ ચિલ પિલ સને ઈઝી પીઝી ઈટ્સ અ ઇઝી પીઝ એન્ડ લેમન ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ લાસ્ટ વર્ડ તરીકે તમને શું આપેલું છે ઇન ચેસ તો એને આપણે લખીએ લાસ્ટમાં

એ ક્યાં અહીંયા તા આવે તો પૂછવાનું એક પહેરેન્સર ક્યાં ગયા ડોટ ડાયો ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ

શું આવે હાઉ મેની હાઉ મેની પેન્સિલ્સ ત્યારબાદ યુ ખાલી જગ્યા ગો ટુ હવે અહીંયા શક્યતા દર્શાવવાની છે એ પણ પ્રેઝન્ટની કારણ કે ડુ આપેલું છે પ્રેઝન્ટ ફોર્મ છે એટલા માટે ત્યારબાદ ફોર પછી શું આવશે આઈએનજી નો ફોર્મ આવશે તો ફોર પછી આઈએનજી ના ફોર્મ તરીકે આપણે શું મૂકીશું બાય મૂકીશું રાઈટ કરાવો છો તે કર્યા પછી અસાઇનમેન્ટ નહીં કરીએ તો ચાલે પ્રેક્ટિસ કરવા માટે ચોક્કસ કરજો પ્રેક્ટિસ કરવી હોય તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે તમારા એક્સ્ટ્રા એફર્ટ તમારે લગાવવા છે તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમે ચોક્કસથી 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 કરાવજો ઓકે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ કન્ઝ્રકશન તો કન્ઝ્રકશન તરીકે આજે આઈમપી હું તમને કન્ઝન છે એ કન્ઝ્રક્શન કહી દઉં છું પછી તમે થોડા ઘણા પ્રેક્ટિસ કરજો એવું નહીં કે સાઈડમાં મૂકી દઈએ તમારી પાસે જો નવમા ધોરણની ગ્રામર ગીતા હોય તો એ ગ્રામર ગીતામાં ત્રીસ પેપર આપેલા છે એ ત્રીસ પેપરને જાતે સોલ્વ કરો તો તમારી ગ્રામરની પ્રેક્ટિસ થઈ જશે તમારી મોટા ભાગની ગ્રામરની પ્રેક્ટિસ એ ત્રીસ પેપર સોલ્વ કરવાથી થઈ જશે ત્રીસ પેપર કોઈ મોટા નથી કે ભાઈ તમને એમ થાય ઓ મેમ ત્રીસ પેપર તો એ ત્રીસ પેપર કંઈ એમાં મોટા નથી કે ભાઈ નો સોલ્વ થાય ભાઈ જલ્દીમાં થઈ જશે એન્ડ યેટ બટ ધો ઓલ ધો બિકોઝ એક તો આ ત્રણ શબ્દ એન્ડ યેટ અને બિકોઝ ત્યારબાદ બીજું તમને અહીંયા હું એમ કહીશ વુ વુમ અને વૂઝ બીજા ત્રણ શબ્દ

તો અહીંયા તમને હેવ ટુ આપેલું છે અને એ હેવ ટુ શું દર્શાવે છે એબિલિટી નહીં પરંતુ નેસેસિટી દર્શાવે છે તો ફર્સ્ટ માં શું આન્સર આવશે ઓપ્શન સી કરેક્ટ ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ કરન કેન નોટ ડ્રાઈવ અ કાર તો કેન નોટ એ શું દર્શાવે છે એબિલિટી તો સેકન્ડ નો આન્સર શું આવશે એબિલિટી આવશે ત્યારબાદ બાદ નિમિતા માઇટ બ્રિંગ સ્નેક્સ તો માઇટ એ શું છે પોસિબિલિટી છે

ઓલવેઝ શું દર્શાવે છે બેટા ફ્રીક્વન્સી તો સેકન્ડ નો આન્સર શું આવશે ઓપ્શન એ શું આવશે ઓપ્શન એ આવશે હેતુ વાહ થેન્ક યુ થેન્ક યુ ફોર યોર ગ્રેટ લવ ચાલો નેક્સ્ટ એના પછી વો વોન ધ મેચ લાસ્ટ વીક તો અહીંયા તમને વોન આપેલું છે કે જે V2 નું ફોર્મ છે લાસ્ટ વીક આપેલું છે એ પણ V2 નું ફોર્મ આપેલું છે તો આને શું કહેવાશે પાસ્ટ ઇવેન્ટ કહેવાશે ઓપ્શન ડી એમાં આ રાઈટ

सिलेक्ट करिए आपड़े ऑप्शन ए रूही हेलो रूही चलो नेक्स्ट चेना पछि आगे जाइए वैन खाली जगह सिकिंग इंफॉर्मेशन सिकिंग इंफॉर्मेशन सवाल पूछना है आपको सवाल પછી સહાયકારક ક્રિયાપદ જોઈએ જે ઓપ્શન એમાં નથી બી માં નથી સીમા પણ નથી માં છે ઓપ્શન ડી નેક્સ્ટ એના પછી આગળ જઈએ ડોક્ટર આ ખાલી જગ્યા એબિલિટી એબિલિટી માટે કેન ઓર કુડ તો કયું છે એબિલિટી દર્શાવતો ઓપ્શન ઓપ્શન ડી તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન ડી ને

કિલોમીટર ટુ હંડ્રેડ કિલોમીટર ફાર અવે ફ્રોમ પાલનપુર તો જયારે અંતર દૂર કરવાનું હોય ત્યારે સવાલની શરૂઆત શું આવશે હાઉ ફાર થી થશે એટલે અહિયાં કયો આન્સર આવશે અહિયાં પણ આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન આર જમ્પિંગ ઓન ધ બેડ લાસ્ટ ટાઈમ આપણે આ સોલ્વ કર્યો હતો લાસ્ટ ટાઈમ લાસ્ટ માં આપણે આ સોલ્વ કર્યો હતો જ્યારે કરતા ને દૂર કરીએ ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય વુ થી તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી વુ આર જમ્પિંગ ઓન ધ બેડ એના પછી મીના ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ હર હર પર્સ કારણ દર્શક શબ્દો દૂર કરવાના છે અને કારણ દૂર કરવાનું હોય ત્યારે સવાલની શરૂઆત વાય થાય કારણ દર્શક હોય કે હેતુ દર્શક હોય બંનેમાંથી કોઈ પણ હોય તેમાં તમારે સવાલની શરૂઆત હંમેશા વાયથી કરવાની રહેશે અને કાળ પ્રમાણે કયો ઓપ્શન કરેક્ટ છે ઓપ્શન બી કારણ કે અહીંયા તમને હેઝ આપેલું છે અહીંયા તો તમને ઇઝ આપેલું છે તો સવાલમાં પણ શું આવું જોઈએ ઇઝ જ આવું જોઈએ તો આના માટે પણ શું આવશે ઓપ્શન બી આવશે

તો અહીંયા આન્સર શું આવશે ઓપ્શન એ નેક્સ્ટ પછી કર્ણાવતી એક્સપ્રેસ વિલ અરાઈવ એટ ટેન પીએમ તો સમય દર્શક શબ્દ દૂર કરવાનો છે સમય દર્શક શબ્દ દૂર અને વેનથી સવાલની શરૂઆત તો અહીંયા વેન્થિન સવાલ ની શરૂઆત થતી હોય એ કયો ઓપ્શન છે ઓપ્શન સી નેક્સ્ટ એના પછી યાર હવે છેલ્લો સવાલ છે છે કે જે ડાયલોગ એના પછી વિભાગ ઈ કે જેમાં તમે રાઇટિંગ સેક્શન જોઈશો કે જે આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ વનમાં જોઈ ગયા છીએ ઠીક છે ચાલો જોઈએ પોલીસ મેન વોઝ વોલેટ વોલેટન તો તમે શું કહેશો કેન યુ ડિસ્ક્રાઇબ ધ થીફ

તો વેરિંગ એટલે પહેરવું થાય ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું થાય તો સેકન્ડ નો આન્સર શું આવશે કેન યુ વાળો અને થર્ડ માં શું આવશે વોટ વોઝ હી વેરિંગ તો થર્ડ નો આન્સર આવશે વોટ વોઝ હી વેરિંગ નેક્સ્ટ એના પછી વિભાગ ઈ તો લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું તમારા માટે મોસ્ટ આઈએમપીએસ છે એની ડે ઉપર કોઈ પણ એક ડે ઉપર તમને કમ્પલસરી આપશે અને વિઝિટ ઉપર કોઈ પણ એક વિઝિટ ઉપર જો ડે ઉપર નહી હોય ને તો વિઝિટિંગ ઉપર આઈએમપી હશે જો ડે ઉપર તમને આઈએમપી નહી આપ્યું હોય ને તો વિઝિટિંગ ઉપર તમને આઈએમપી આપેલું હશે એટલે આ જોઈ લો ચાહે પછી તમારું પેપર ગાંધીનગર થી આવે એસવીએસ હોય ફલાણું હોય પૂછડું હોય ઢીગણું હોય ગમે નાથી હોય તમને ત્રણ એસે આપે અથવા બે એસે આપે તો એ બે એસે માંથી કાં તો તમને ડે ઉપર હોય કાં તો વિઝિટ ઉપર હોય અને ઓપ્શન છે તમારી પાસે પર્સન મતલબ કે કોઈ વ્યક્તિ ઉપર તમને આપેલો હોય એ તો હું તમને ઓપ્શનલ કઉ છું પણ સૌથી પહેલા ડે

ફોર્મ ફિલ કરી દેજો તમારા માટે એક આ ગ્રેટ ચાન્સ છે એમની જે પણ ડેટ હશે અપડેટ્સ હશે એ અપડેટ્સ તમને મળતી રહેશે ઓકે ક્યારે મળશે અને કેટલી મળશે ફોર્મ પણ ભરી દીધું છે પ્લીઝ મી સ્કોલરશીપ

Bye bye. Take care. See you soon. And all the best for your exam. Bye bye.